કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત તેમાં પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું ભણીશું. પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. તો બાળકો, આજે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરતા શીખીશું. તો સૌપ્રથમ તમને અહીંયા માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીનું ચિત્ર આપેલ છે. માપપટ્ટીમાં તમે જોઈ શકો છો કે અંક આપેલા છે, બરાબર. તમારી પાસે મોટી માપપટ્ટી પણ હશે કાં તો નાની માપપટ્ટી પણ હશે. તો તમને જે ચિત્ર આપેલ છે તેમાં એ શાનું ચિત્ર છે? મોટી માપપટ્ટીનું ચિત્ર છે, બરાબર. તો આજે આપણે માપન કઈ રીતે કરાશે તે સમજીશું. પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. લાલી પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોરડું લેવા આવે છે. ખેડૂત કહે છે, તમે મને 7 હાથ દોરડું આપી શકશો? તો લાલી શું કરે છે? તેના હાથ છે ને નાના નાના, તેનાથી 7 હાથ જેટલું માપીને દોરડું આપે છે. તમારું 7 હાથ દોરડું આ રહ્યું, પરંતુ આ તો માત્ર 6 હાથ લાંબુ છે. શા માટે આવું બન્યું હશે તે તમે વિચારો. શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની 7 ગણી લંબાઈ લેતા નથી? તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે. તમારો અને તમારી માતાનો હાથ માપો, શું તફાવત છે? અહીં તમે જોયું કે લાલી તેના હાથ કેવા છે? નાના નાના છે, બરાબર. એટલા માટે તેણે દોરડું માપ્યું. તો દોરડું 7 હાથ લાંબુ તેણે આપ્યું, પરંતુ નાનું કહેવાય. કેમ? કારણ કે તેના હાથ નાના છે અને ખેડૂતના હાથ મોટા છે. હવે અહીં તમને એમ કહેવામાં આવ્યું છે કે તમે તમારી માતાનો હાથ માપી જુઓ અને તમારો હાથ પણ માપો, શું તફાવત છે તે લખો. દામજી કેટલા પગલામાં રસ્તો ઓળંગશે? 2 પગલાં દામજીએ લીધેલા છે રસ્તામાં. હવે બીજા કેટલા પગલાં લેશે? તો દેખો તમે, બીજા 2 પગલાં, બીજા 2 પગલાં અને ફરી બીજા 2 પગલાં. એટલે દામજીએ ટોટલ કેટલા પગલાં લીધા કહેવાશે? 8 પગલાં. બીજો પ્રશ્ન, આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? અહીં તમને 3 કપ તો આપેલા છે, તો બીજા કેટલા કપ ગોઠવાશે તો તમે જુઓ. હવે આપણે કપ ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો ટેબલની ધાર પર કેટલા કપ થશે? તો જવાબમાં 8 કપ થશે. તો બાળકો, તમને આમાં સમજણ પડી ગઈ હશે. હવે ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડશે? તો આપણે માટલા ગોઠવીશું. અહીં તમને માટલા ગોઠવતા દેખાઈ રહ્યા છે. હવે માટલા ગણીશું આપણે. 1, 2, 3, 4, 5 ને 6. તો કેટલા માટલા થશે? જવાબમાં 6 માટલા ગોઠવાશે. હવે બીજો પ્રશ્ન, આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? 1 ખમીસ તમે લટકાવીને આપેલું છે. હવે ફરી કેટલા ખમીસ લટકાવાશે? તો જોઈએ આપણે ફરી એકવાર અને ફરી એકવાર. તો કેટલી વાર ખમીસ થયા કહેવાશે આપણે? 3 ખમીસ. તો જવાબમાં આવશે 3 ખમીસ. કેટલા સેન્ટીમીટર લાંબી છે? શું છે આ? ગરોળી છે, બરાબર. તો અહીં આપણે
प्रथम निशान थी छेल्ला निशान सुधी केटली लांबी छे ते जोईशुं। અહીં આપેલ કાપા વચ્ચેની 1 સેમીની લંબાઈ છે, તો આપણે જોઈશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13, તો ગરોળી કેટલી લાંબી છે? 13 સેમી। હવે દિવાશ્રી ગણીશું, 1, 2, 3 ને 4, તો દિવાસળી 4 સેમી લાંબી કહેવાશે। હવે અહીં તમને ચિત્ર આપેલા છે, તો સૌ પ્રથમ આપણે પાસાની લંબાઈ માપીશું, તો પાસાની લંબાઈ 1 સેમી છે, બરાબર। હવે આપણે પાન જોઈશું તેની લંબાઈ, તો 1, 2, 3 ને 4, તો 4 સેમી। હવે આપણે જોઈશું આગળ મીણિયો રંગ, તેની લંબાઈ જોઈશું હવેથી 1, 2, 3, 4, 5, 6 ને 7, તો કેટલા સેમી થશે? 7 સેમી થશે। દિવાસળીની લંબાઈ 4 સેમી છે, આગળ તમે જોઈ ગયા તે પ્રમાણે પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી છે, તે પણ તમે આગળ જોઈ ગયા। હવે ગરોળી 13 સેમી લાંબી છે, પાન પાંદડાની લંબાઈ તો 4 સેમી છે। મીણિયા રંગની લંબાઈ હવે આપણે જોઈશું તો 7 સેમી છે। ભૂમિતિ બોક્સ, કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો, તેના પર કેટલા સેમી અંકિત કરેલા છે? તો કેટલા સેમી અંકિત કરેલા છે તેની ઉપર? 15 સેમી અંકિત કરેલા છે। જે નાની માપપટ્ટી તમે શાળામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી છે, અહીં તમને ચિત્ર આપ્યું છે, બરાબર તે પ્રમાણેની તે માપપટ્ટી છે। શૂન્યથી શરૂઆત કરીશું, ખીલી છે તો શૂન્યથી શરૂઆત કરીશું અને ક્યાં સુધી? 4 સુધી, બરાબર, તો 4 સેમી થશે તે। હવે નંબર 2 કેટલા સેમી? તો 3 સેમી, નંબર 3, 2 સેમી, નંબર 4, 1 સેમી। માપપટ્ટીની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? અહીં 1 અને 2 સેમી આપેલા છે, તેની વચ્ચે પણ નાની નાની લીટી 10 લીટી આપેલી છે, જેને આપણે મિલીલીટર કહીએ છીએ। જ્યારે સેમી કરતાં નાનું માપ હોય ત્યારે મિલીલીટરમાં દર્શાવવામાં આવે છે, જે તમારી આગળના ધોરણમાં ભણવામાં આવશે। હવે બાળકો, તમે તમારી આજુબાજુ રહેલી વસ્તુઓ તમે જુઓ, તેમાં લગભગ 10 સેમીથી લાંબી, 10 અને 20 સેમી વચ્ચેની લાંબી, 1 સેમી કરતાં ઓછી લાંબી, તે વસ્તુઓનું આપણે માપ હવે કરીશું। આ દરેક વસ્તુ તમારા ઘરે પણ મળે છે, તો આપણે આ જોઈ શકીએ છીએ તે પ્રમાણે। અહીં તમને કેટલાક માપ આપેલા છે,
તેમાંની કેટલીક અહીં દોરો. બાળકો, અહીં ચિત્ર આપેલું છે જિરાફ અને ઉંદરનું, બરાબર. જિરાફ તે લાંબું છે અને ઉંદર ટૂંકું છે, તેથી જિરાફને ઉંદર દેખાતું નથી. જિરાફ કહે, ઉંદર તમે ક્યાં છો? ઉંદર કહે, હું અહીં છું. હવે આપણે અગાઉ વિડીયોમાં જોયું તે પ્રમાણે કેટલીક વસ્તુ અહીં મૂકીશું. ચમચી, માર્ચિસ બોક્સ, હેરપિન ને બટન. મારો હાથ કેટલો મોટો છે? એવો પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યો છે. તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો. આ પાના પરના ચિત્ર અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માટેનો ઉપયોગ કરો. અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ વધારે લાંબુ છે? તમારા વર્ગમાં મેજર ટેપ લગાવો. આ ચિત્રમાં તમને અહીં એવું કહેવામાં આવ્યું છે, બરાબર. જવાબ જોઈશું આપણે. અંગૂઠોની નાની આંગળીમાં કોણ વધારે લાંબુ છે? તો કોણ વધારે લાંબુ થશે તે તમારે માપવાનું છે અને લખવાનું છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની રહેશે. તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કે તમારું અનુમાન સાચું છે. તમે માપપટ્ટી, દોરી, મેઝર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકો છો. પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે તેમાં હાથની પહોળાઈનું અનુમાન કરવામાં આવ્યું છે. બીજા ચિત્રમાં ફૂટપટ્ટી વડે કાંડાથી આંગળી સુધીની લંબાઈ માપવામાં આવે છે. ત્રીજા ચિત્રમાં મીટર પટ્ટી વડે માથાની પહોળાઈ માપેલી છે. આ રીતે તમે તમારા વિવિધ અંગોને દોરી, માપપટ્ટી, મીટર પટ્ટી વડે માપી શકો છો. જો તમે દોરડું, બૂટની દોરી, દોરો વગેરેથી માપો તો કેટલા સેમી તે કેવી રીતે જાણી શકો? તો એ દોરીને પ્રથમ આપણે ફૂટપટ્ટી કે ટેપ પટ્ટી વડે માપવી જરૂરી છે. જેમ કે 100 સેમી એટલે 1 મીટરનું દોરડું બનાવી શકાશે. અહીં બે વિદ્યાર્થીઓએ પોતાનું માપ અને તેના મિત્રનું માપ માપ્યું છે, તો આપણે જોઈશું. તો સૌ પ્રથમ નાક, તો તે કેટલા સેમી છે? 3 સેમી. મિત્રનું માપ, મિત્ર તેના કરતાં મોટો છે તો તેના મિત્રનું માપ થશે 4 સેમી. હવે કાંડાની ગોળાઈ 14 સેમી અને તેના મિત્રનું પણ 14 સેમી. માથાની ગોળાઈ 54 સેમી અને મિત્રનું માપ 56 સેમી. કાન 6 સેમી અને તેના મિત્રનું માપ 7 સેમી. હાથ વચ્ચેની આંગળીથી ટોચ સુધીથી કાંડા સુધી, તો કેટલું છે તે આપણે જોઈશું. 14 સેમી, તેના મિત્રનું માપ 15 સેમી. તો બાળકો, આ રીતે તમારે તમારા મિત્રનું માપ અને તમારું માપ શોધીને લખવાનું છે અને આ કોષ્ટકમાં તમારે લખવાનું રહેશે. તો બાળકો, અહીં આપણે 9 પ્રશ્ન જોઈશું. તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો. આ પ્રશ્ન તમારે કરવાનો રહેશે, પરંતુ કેવી રીતે તો આપણે જોઈએ. કોનું માથું સૌથી મોટું અને કોનું માથું સૌથી નાનું છે? ચિત્રમાં તમને દેખાય છે તો મહેશ, સૌથી મોટું માથું મહેશનું અને સૌથી નાનું રાધિકાનું. કોનો હાથ સૌથી લાંબો છે? વચ્ચેની આંગળીની ટોચથી કાંડા સુધી, ચિત્રમાં તમે જોઈ શકો છો. તો કોનો હાથ સૌથી લાંબો છે? તો જવાબ મળશે મહેશનો. તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબુ છે તો તમે પણ જુઓ, તો કાન આવશે જવાબમાં. હવે તમારો કોઈ પણ નખ 1 સેમી કરતાં વધારે લાંબો છે, માપી જુઓ તમે, તો જવાબ મળશે ના. તો બાળકો, આ રીતે તમારે લખવાનું રહેશે. ગિબલી અને અનાજના દાણા.
ગીબલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે. તે સૌથી ટૂંકો રસ્તાની શોધમાં છે. તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? તો કયો રસ્તો સૌથી ટૂંકો છે? તો બી, રોડ બી છે તે સૌથી ટૂંકો છે. તમે આ રસ્તો કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકશો? તે રસ્તાની લંબાઈ કેટલી છે? તો સૌથી પહેલાં તો આપણે રોડ બી એટલે કે આપણે સીધો રસ્તો દોર્યો, બરાબર. હવે આ રીતે આપણે રસ્તો દોર્યો પછી તેનું માપ આપણે કરવાનું છે અને તમારે તમારી પાઠ્યપુસ્તકમાં એટલે કે ચોપડીમાં તેનું માપ લખવાનું રહેશે. લાલી અને તેનો ભાઈ બંને કાપડની દુકાને જાય છે. હું લાંબો કુર્તો એટલે કે પહેરણ બનાવવા માગું છું. તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો. તો લાલી કહે છે, અને મારા માટેના લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈએ? તો દુકાનદાર કહે છે, તમારે 3 મીટર કાપડની જરૂર છે. તમે અહીંયા દેખી શકો છો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે, બરાબર. તમે પણ ઘણીવાર તમારા પપ્પા કે મમ્મી જોડે દુકાને ગયા હશો તો આ રીતે દુકાનદાર માપતા હશે. ચાલો આપણે 1 મીટરનો દોરડું બનાવીએ. પ્રવૃત્તિ દ્વારા આપણે તે જોઈશું. મીટર પટ્ટી બનાવવા માટે સૌ પ્રથમ 1 મીટર પટ્ટી અને દોરડું લો. હવે મીટર પટ્ટીને દોરડાને સાથે ગોઠવો. દોરડાનો એક છેડો જ્યાં મીટર પટ્ટી શરૂ થાય છે ત્યાં મૂકો અને પછી જ્યાં 100 સેમી પૂરું થાય, તમને અહીંયા દેખાઈ રહ્યું છે, ત્યાં દોરડા પર ગાંઠ વાળવાની છે, બરાબર. હવે દોરડાને સાથે મીટર પટ્ટી સાથે મૂકો અને ત્યાં નિશાન કરો અને પછી ત્યાં ગાંઠ વાળો. દોરડાના એક છેડેથી તમે જ્યાં નિશાન કર્યો તે 100 સેમી થશે, એટલે કે આ 100 સેમી તમારું 1 મીટર અંતર. હવે આ દોરી બની, એ તમારું 1 મીટર માપ છે. આ રીતે 1 મીટરનું દોરડું બન્યું કહેવાશે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. દોરડાના એક છેડે ગાંઠ વાળો, મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો, દોરડા પર 1 મીટરનું નિશાન કરો અને ગાંઠ વાળો. હવે 2 ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું આ દોરડું 1 મીટર લાંબું છે. જો તમને મીટર પટ્ટી ન મળે તો મેઝર ટેપનો ઉપયોગ કરો અને 100 સેમી દોરડા પર નિશાન કરો. અનુમાન કરો અને ચકાસો. વસ્તુનું નામ 1 મીટર કરતાં વધારે 1 મીટર કરતાં ઓછી છે તે આપણે જોઈશું. 1 મીટર લાંબી લાગતી વસ્તુ શોધો. આ વસ્તુઓમાંની કઈ વસ્તુઓ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર દોરડાનો ઉપયોગ કરો. તો અહીં આપણે કેટલીક વસ્તુઓ જોઈશું. અહીં તમને કેટલાક માપ આપેલા છે. ટેબલની લંબાઈ, ટેબલની પહોળાઈ, બારણાની પહોળાઈ, બારણાની લંબાઈ, તે ઉપરાંત ટાંકાનું ઢાંકણ, મોટી લાદી અને પગલૂછણિયું આપણે જોયું. તો આપણે હવે 1 મીટર કરતાં વધારે છે કે ઓછી છે તે જોઈશું. તો ટેબલની લંબાઈ
તે આવશે એક મીટર કરતાં વધારે. ટેબલની પહોળાઈ એક મીટર કરતાં ઓછી. બારણાની પહોળાઈ એક મીટર કરતાં ઓછી. બારણાની લંબાઈ એક મીટર કરતાં વધારે. ટાંકાનું ઢાંકણ એક મીટર કરતાં ઓછી. મોટી લાદી એક મીટર કરતાં ઓછી. અને પગલૂછણ્યું એક મીટર કરતાં ઓછું. ત્રીજા ધોરણના કેટલાક બાળકોએ પોતાના વર્ગની દિવાલ પર એક મીટરની ઊંચાઈએ નિશાની કરી છે. તમે પણ તમારા વર્ગની દિવાલ પર એક મીટરની નિશાની કરો. અહીં તમે જોઈ શકો છો કે નિશાની માટે મીટર દોરડાનો ઉપયોગ થયો છે. હવે તમે એક કોષ્ટક તૈયાર કરો. તેમાં એક મીટર ઊંચા અને એક મીટર કરતાં નીચા વિદ્યાર્થીઓની યાદી બનાવો. તમારા વર્ગખંડના દરેક વિદ્યાર્થીનું માપ લો અને ઊંચા વિદ્યાર્થીઓનું એક મીટરથી વધુ માપવા માટે આપણે ફૂલપટ્ટીનો ઉપયોગ કરીશું, જેમાં ઉપર સેમી આપેલા છે. 100 ઉપર 32 સેમી એટલે 132 સેમી. 100 ઉપર 13 સેમી 113 સેમી થશે. હવે તમે અહીં જોઈ શકો છો સેન્ટીમીટર કે મીટર, આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં તે આપણે જોવાનું છે. બરાબર, તો આપણે તે જોઈશું. કમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ તો સેન્ટીમીટર. શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ તો મીટર. એક વર્ષના બાળકની ઊંચાઈ તો સેન્ટીમીટર. કેળાની લંબાઈ તો સેન્ટીમીટર. હાથની કમર મીટર. શેરડીની ઊંચાઈ તો મીટર. કૂવાની ઊંડાઈ તો મીટર. તમારી માતાની ઊંચાઈ તો મીટર. વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર તો તે થશે મીટરમાં. તમારા પિતાના હાથની લંબાઈ સેન્ટીમીટર. મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેહપુર સિકરી જવા બસ પકડી. હવે આ જગ્યાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, તાજમહેલ 5 કિમી. તમે અહીં દેખી શકો છો કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ કેટલું અંતર છે? 5 કિમી. બરાબર, હવે તાજમહેલથી આગ્રાનો કિલ્લો તો 2 કિમી. આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી તો 40 કિમી. આ રહ્યું તેનું અંતર. હવે આપણે આગળ જોઈશું. હવે નકશામાંથી શોધો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેહપુર સિકરી. તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન તે અહીં છે, તાજમહેલ તે અહીં આપેલું છે. તે બે વચ્ચેનું અંતર કેટલું છે? તો 5 કિલોમીટર. બરાબર, ફતેહપુર સિકરી 40 કિમી એટલે 5 કિમી બાદ કરતાં 35 કિલોમીટર રહેશે. તો દૂર શું કહેવામાં આવશે? જવાબમાં ફતેહપુર સિકરી. આ રીતે જે દર્શાવેલું છે તે રેલવે લાઇન બતાવે છે. તો બાળકો તમે આ દેખી રહ્યા છો તે રેલવે લાઇન બતાવે છે. હવે આપણે જોઈશું આમાંથી રેલવે લાઇનની વધુ નજીક શું છે. તો બાબરપુર જંગલ કે તાજ જંગલ. અહીં તમે જોઈ શકો છો કે આ બાબરપુર જંગલ છે અને આ તાજ જંગલ છે. વધારે નજીક શું થશે રેલવે લાઇનની? જવાબમાં આવશે બાબરપુર જંગલ. હવે બીજો પ્રશ્ન છે, આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો આગ્રાનો કિલ્લો છે આ અને આ તાજમહેલ છે. તો જવાબમાં શું આવશે? નજીક શું છે? આગ્રાનો કિલ્લો.
યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? હવે તમે અહીંયા જોઈ શકો છો યમુનાની નદી, તેની નજીક શું આપેલું છે? તો તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો જવાબમાં આવશે તાજમહલ. સાચી લંબાઈ સાથે જોડો. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો. તમે અહીં જોઈ શકો છો બાળકો કે અહીં તમને ચિત્ર આપ્યું છે. સૌ પ્રથમ અળસિયાની લંબાઈ, તો તે 10 સેન્ટીમીટર, બાળકની ઊંચાઈ 1 મીટર, આંગળીના નખની પહોળાઈ તો તે થશે 1 સેન્ટીમીટર, સાડીની લંબાઈ તો તે થશે 5 મીટર, ઘરથી શાળા સુધીનું અંતર તો 1 કિલોમીટર. હવે આપણે આગળ જોઈશું. લાંબી પૂંછડીની હરીફાઈ. અહીં કેટલાક પ્રાણીઓ આપ્યા છે. સૌ પ્રથમ હાથી, ગરોળી, ઉંદર, ગાય, ડુક્કર ને વાંદરાભાઈ. અહીં તમને પૂછવામાં આવ્યું છે કે સૌથી લાંબી પૂંછડી કોની છે? તો તમે જવાબ આપી શકો છો કે સૌથી લાંબી પૂંછડીમાં પ્રથમ ઇનામ કોને મળશે? તો પ્રથમ ઇનામ મળશે ગાયને, અને દ્વિતીય ઇનામ કોને મળશે? તો વાંદરાભાઈને. બરાબર. મારે પૂંછડી છે, આવો પ્રશ્ન અહીં સાપે કર્યો છે. બરાબર. હવે તમે વિચારો કે આને પૂંછડી છે કે નહીં, આનો જવાબ તમે જાતે આપવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.